कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सदेव्यः ॐ नमः सदेव्यः ॐ नमः सदेव्यः एक सौ इक्यासी नंबर नो कलश मोक्ष अधिकार त्रीजू प्रवचन आज आपणे सांभळ्युं शनिवार रविवार आ विषय शुरू थयेलो छे स्वतंत्र बे स्वाध्याय गई काल अने आज बे प्रवचनों थया बे स्वाध्याय थया हजी चार एक स्वाध्याय बाकी छे एक एक शब्द ने एक एक न्याय ने पूज्य गुरुदेव श्री बहुज ऊंडाण थी खोलता जाए छे। आजना व्याख्यान में चेतन द्रव्य आत्मा अने उद्गल कर्म जड़ चेतन अने जड़ अथवा जीव ने अजीव अथवा स्व ने पर बेउ वच्चे नी संधि संधि में अनुभव स्वरूप प्रज्ञा छीणी एटले ज्ञान ने पटकू प्रहार एना वड़े करवो अने बन्ने जुदा छे अने जुदा थाय छे एक थया होय तो जुदा पड़े नहीं जुदा छे तो जुदा थाय छे बहु प्रयोग वाली बड़ी चर्चा छे जुदा छे एमे केवू अने जुदा पड़े छे एमे केवू प्रयोग पद्धतिना आखा विषयों छे आ गुरुदेव श्री हमेशा एक बात करता होय छे ए तो ममत्वना संदर्भ में बोलता होय जे जाय मारा होय ने मारा जे होय जाय ने ये भैया आपने विचारवानो जे एक होय छूटा पड़े छे एटले बेउ एक होय एकत्वना संदर्भ આજે મૂળ વાત જે આવી કલાક સુધી કેવળ હોય એના એક જ મિનિટમાં એક મિનિટ એને ત્રીસ સેકન્ડમાં વિષય બિંદુ વાગોળવા માગું છું. સૌથી પહેલી વાત તો છેદવાની રીત પ્રજ્ઞાછીણીનો પ્રયોગ કેવી રીતે થાય છે સાધનાના માર્ગમાં એની બધી ચર્ચા આજે એમાં સ્વ અને પર જડ અને જીવ જીવ અને જડ ચેતન અને અચેતન જીવ અને કર્મ જીવ અને જડ જીવ દ્રવ્ય અને જડ દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે એની ચર્ચા અને હજી ઝીણી થોડીક ચર્ચા અતદભાવ છે એ બીજો પોઈન્ટ ત્રીજી વાત અત્યંત ભાવ છે એટલે
छूटा जे छे एमने छूटा पाड़वानी कोई व्यवस्था नहीं, छूटा छे एने शू छूटा पाड़वानी, बैडी छोकरा तो छूटा छे अत्यंत अभाव અને અતદભાવમાં આખો જે પ્રયોગ છે ને એ અતદભાવમાં આમાં કરવામાં આવે છે. હું એની વાત કરી શકું, આખો વ્યાખ્યાન જ એના ઉપર ફોકસ્ડ છે. હવે કહે છે જીવ અને જડ, જો ફરી ફરી હું શબ્દો બોલું છું, જીવ અને જડ, આત્મા અને કર્મ. તો હજી એક બહુ પ્રસિદ્ધ શબ્દોની ભાષામાં કહીએ જ્ઞાન અને રાગ, આ બહુ અંતસ્પર્શી શબ્દો છે. આમાં તો મને બહુ સુગણજી બહુ યાદ આવ્યા છે, કેમકે એક જ વ્યાખ્યાન ગુરુદેવશ્રીનો સાંભળેલો, જ્ઞાન જુદો છે અને રાગ જુદો છે. આખી રાત સાધના સિદ્ધિને સ્પર્શીને ઊભા થઈ ગયા. કે રાગ કહેતા અસંખ્યાત લોક પ્રમાણ બધા વિભાવ બધા વિકાર એમાં આવ્યા, ક્રોધ માન માયા લોભ. રાગ એક એવો ખાડો છે, સમુચ્ચય છે, સમુચ્ચય એમાં હાથીનો એવડો મોટો પગ છે, એમાં બધાના પગ વિકાર માત્ર. રાગ કહેતા વિકાર માત્ર, એમાં દ્વેષે આવ્યો, બધો જ આવ્યો એમાં. એટલે જ આપણે કહીએ ને વીત રાગી ભગવાન, ગીત દ્વેષ વગેરે થોડું કહીએ. તો કહે છે એક તો અત્યંતા ભાવ છે. હવે અત્યંતા ભાવ કોની વચ્ચે છે હું હમણાં વાત કરીશ, પછી અતદભાવ કોની વચ્ચે છે એ વાત કરીશ, પછી બેવ વચ્ચે સાંધ છે, જીવ અને જડ વચ્ચે, સ્વ અને પર વચ્ચે સાંધ છે. અરે નિર્વિકાર અને વિકાર વચ્ચે સાંધ છે, અથવા વીતરાગ અને રાગ વચ્ચે સાંધ છે, જ્ઞાન અને રાગ વચ્ચે સાંધ છે, સંધિ છે. રાજકોટનો દાખલો ગુરુદેવશ્રી બહુ સરસ, દિશાએ જતા હોય તે સમયે પથ્થરોના પડને જોયા, એમાંથી સરસ મજાનો દ્રષ્ટાંત આપ્યા છે. સાંધ છે, સાંધ છે તો એમાં સ્થાન છે, અવસર છે. સ્થાન એટલે શું લેવાનું આપણે, એમાં પોસિબિલિટી અવસર છે, જગ્યા છે ત્યાં. શેના માટે? પેસવા માટે, પટકવા માટે, પેસવા માટે. અને પેસનારી છીણી કેવી છે એની એક વિશેષતાની વાત આજે આવી, એ તીક્ષ્ણ છે, ધારદાર છે. જલ્દી એકાદ મિનિટમાં જ એ વાત આવી. તો મૂળ વાત તો એટલી જ છે, છેદવાની રીત એમાં અત્યંત અભાવ અતદભાવ સાંધ છે, જગ્યા છે, પેસી શકે છે, પેસે એવી તીક્ષ્ણ ધારવાળી પ્રજ્ઞા છોડી છે. આજનો આખો હવે એને કોઈ અપાત્ર જીવ જેવો હોય ને તો કંટાળો એ આવે એને, એને એમ થાય કે એકને એક વાત કેટલી વાર, બોલો રાધિકાવાળા, એકને એક વાતને કેટલી વાર રિપીટ, તું સાંભળવાને પાત્ર નથી. આ પંડિતાઈનો વિષય નથી, આ ભાવનાનો વિષય છે. માં છે, માને છોકરો દિવસમાં કેટલી વાર માં 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 કહે તો એને કંટાળો આવે? એ માં અવતર જ નથી જે છોકરો એને બોલાવે અને કમળની જેમ એ ખીલે નહીં. શું જીતુભાઈ? હા, એમ આ ભેદ જ્ઞાન અને પ્રજ્ઞા છીનીનો વિષય તો ભેદ જ્ઞાનનો વિષય છે, ભાવનાનો વિષય છે. એટલે હું જે વાત કરું છું ને, મને એમ જ લાગે કે જાણે કે પહેલી વખત સ્વાધ્યાય કરીએ છીએ. અહીંયા બેસીને સ્વાધ્યાય કરીએ છીએ સભામાં, પણ ત્યાં બેસીને જ્યારે સાંભળતા હોય તો એવું લાગે જીવનમાં પહેલી વખત સાંભળીએ છીએ. અમે તો રોજ પ્રવચન સાંભળીએ છીએ, એ અભિમાનથી તારો બેડો પાર નહીં આવવાનો. 24 કલાકમાં 22 કલાક તો હોળી અળગે છે, એની ક્યાં ગણતરી કરે છે? ધંધો વ્યાપાર, જો રાગની હોળી 22 કલાક એની ગણતરી કરતો નથી.
અહીંયા જ્ઞાનની દિવાળી ઉજવતો નથી, પણ રાગની હોળી અળગ્યા રાખે છે. અને અહીંયા કહે છે બે વચ્ચે સાંધ છે. જ્ઞાન એટલે સાધના, જ્ઞાન એટલે મુક્તિનો માર્ગ. આમ આમ વ્યાપક લેવાનું એને. હા, કેવળ જ્ઞાન એટલે સ્વ અને જ્ઞાન એટલે આત્મા, ભાઈ રસિકભાઈ એમ નહીં લેવાનું. જ્ઞાન એટલે મોક્ષ માર્ગ, જ્ઞાન એટલે ઉપાય તત્વ. ખ્યાલમાં આવ્યો? જ્ઞાન એટલે આત્મકલ્યાણનો માર્ગ. અરે જ્ઞાન એટલે આધ્યાત્મિક ક્રાંતિ. હાલને ભારે ભરગમ જ શબ્દ બોલીએ. હા, હજી કહું, જ્ઞાન એટલે ધર્મ પુરુષાર્થ, જ્ઞાન એટલે અર્થ પુરુષાર્થ. અર્થ એટલે એનો પૈસો નહીં, પ્રયોજન. સમજાય છે? અચ્છા, જ્ઞાન એટલે આધ્યાત્મિક કામ પુરુષાર્થ. કામ એટલે કામના, મોક્ષની કામના, આત્માની કામના, એમ લેવાનું. હા, બનાસીદાસજીએ લીધું છે, બહુ સરસ. હા, બનાસીદાસજીએ ચાર પુરુષાર્થોની વ્યાખ્યા એટલી સરસ કરી છે આમાં, એમાં નિર્જરાધિકારમાં જ આવે છે. વાત એવી છે કે જ્ઞાન એટલે આત્મસાધના, જ્ઞાન એટલે મોક્ષ માર્ગ, જ્ઞાન એટલે આત્મકલ્યાણનો માર્ગ, એમ લેવાનું. જ્ઞાન એટલે ઉપાય તત્વ, જ્ઞાન એટલે સ્વરૂપની મસ્તી, સ્વરૂપનું જાણવું, સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપની આરાધના. બરાબર. અને એમાં ખલેલ પહોંચાડનાર તત્વ બધા જ રાગમાં. પછી એમાં ધંધોય આવે, વેપારે આવે, દુનિયાદારી આવે, લોક સંજ્ઞા આવે. જો લોક સંજ્ઞા આવે જેનાથી લોકાગ્રહ ન જવાય. ખ્યાલમાં આવ્યું? જ્ઞાન ભિન્ન હૈ રાગ ભિન્ન હૈ. જો આ આ કળશ ટીકા 181 નો કળશ, એ એનો સ્ત્રોત છે. જ્ઞાન ભિન્ન હૈ રાગ ભિન્ન હૈ, એક સમય કી પર્યાય ભિન્ન હૈ. જો કોઈ દી આપણને વિચારમાં નહીં આવે કે આ કળશ ટીકાને આધારે આ ભજન બનેલું છે. સાચો હે આત્મ રામ પરમાત્મ બન જઈયો. કેવા રાગડા તાનીએ છીએ આપણે. કોઈ દી વિચાર આવે છે ગાતી વખતે કે આ કળશ ટીકામાં તો એ ભજન બનેલું છે? હા, એટલે હું કહું છું આ રાગડા તાનવા પહેલાં પણ સ્વાધ્યાય કરો, ભક્તિ ગાતા પહેલાં પણ સ્વાધ્યાય કરો, તો ભક્તિમાં પણ શાસ્ત્ર કેવા ભર્યા પડ્યા છે એનો ખ્યાલ આવે. ભાવ આવે ને, કેવા ભાવો એમાં ભરેલા છે સમજાય. એટલે પદ્ધતિ પ્રમાણે પ્રક્ષાલય નહીં ચાલે, ને પૂજાય નહીં ચાલે, ને ભક્તિ નહીં ચાલે, ને વ્રત અને તપ એ તો ચાલે જ નહીં. પદ્ધતિ પ્રમાણે આગમ, ઠોસ આગમનો બળ એના માટે હોવો જોઈએ. તો જ્ઞાન જુદો અને રાગ જુદો, અને એ બંનેની જુદાઈ ભેદ જ્ઞાનની અનુભવરૂપ કળા જ્ઞાન કરે છે. બંનેની સાંધ વચ્ચે તેઓ પ્રવેશે છે. સાંધ છે અને સાંધમાં એ પ્રવેશે છે. પ્રવેશવાની પેસવાની ત્યાં જગ્યા છે. હું તમને હજી એક બે ત્રણ દાખલા આપું. ઘરે આપણે બધાએ ગ્રહસ્થો, ભરતકુમાર સાહેબ, નાળિયેર કોઈ દી આપણે ફોડ્યા છે કે નહીં ઘરે? નાળિયેર કાકા બોલો. ઘરે રસોઈમાં જ્યારે વાપરવાનું હોય તો નાળિયેર આપણે ઘરે ફોડતા હોય કે નહીં? હા, તો નાળિયેરના આપણે પહેલાં કંઈક પથ્થર પથ્થર લઈને, કંઈક પાણીદાર પથ્થર ઉપર આપણે સૌથી પહેલાં બે ત્રણ જોરથી એને ઠોકીએ, મારીએ, પણ એને સાવ બે પડ ન પડવા દેતા. એક બે વખત ઘા માર્યા બાદ પછી એમાં એક સાંધ થાય, બરોબર. પછી એમાં ચપ્પુથી કે ઓલો શું કહેવાય, ઓલો આવે છે સોયો મોટો સમજો કે હજી બીજું જે પણ વસ્તુ,
એનાથી આપણે એ સાંજની અંદર આપણે એને ઘાલીએ નાખીએ અને પછી એનાથી આપણે જરી ખેંચ કરીએ તો આપોઆપ બે પડ જતા થાય. આવા પ્રયોગ તો આપણે રોજ કરીએ છીએ. તો ઈજ તો પ્રજ્ઞાચીનીનો પ્રયોગ છે. અચ્છા, એનાથી હરિજીની વાત. બે પડ થયા, હવે બેઉ હાથમાં જે ટુકડા છે ને નાળિયેરના, બંને અશુદ્ધ, કારણ પરમાત્મા રૂપ છે. હજી એમાંથી કાર્ય પરમાત્મા બાકી છે. તો એમાંથી ખાવાની વસ્તુ જે બહાર કઠણ છે એ તો નથી. માણવાની ખાવાની વસ્તુ તો સફેદ ધોળો ટોપરો છે ને. હવે ટોપરો અને કઠણ પડ, બોલો, એ બંને વચ્ચે સાંદ છે કે નહીં? તો વળી પાછો આપણે અણીદાર ચપ્પુથી બરાબર ટોપરું અને બરાબર કઠણ પડની વચ્ચે હળવે હાથેથી ચપ્પુને એન્ટર કરીએ છીએ બરાબર. અને પછી એને જો આખી ભેદજ્ઞાનની પ્રક્રિયા કેવી, ધીમે 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 ચારે બાજુ આખો ગોળો જો કાઢો હોય તો હા. અમારા ગુરુજી તો અમારી વચ્ચે એવી રીતે શરતો લગાડતા, આખો અખંડ ગોળો કાઢીને બતાવો, તમને એક કેળો આપશો અમે ઇનામમાં. પછી ઘણા છોકરા શું કરે, ધીમે 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 કઠણ પડને છૂટા પાડે એ રીતે એને થાબડે મારે ઠોકે અને પછી અંદરમાંનો આખો ગોળો નીકળી જાય. પણ તે એ ગોળો છૂટો થોડો પડેલો છે, એ તો આપને આપ અંદર પડેલો જ હતો. એ વસ્તુ જુદી છે હા. પણ કેવી આમ સ્પષ્ટ આપણા રોજિંદા જીવનમાં અનુભવવાની આ રીત છે. ખ્યાલમાં આવ્યો આપ સૌને હા. ગુરુદેવશ્રી તો અમે તો એ નજરે જોયેલા છીએ. બે દ્રષ્ટાંત મને મગજમાં આવે છે જો હું પૂછું છું આપ સૌને. કૂવામાં ક્યારેય તમે લોકો બોલો સુરંગ નાખીને પથ્થરો અને પાસાનો ખેડૂતો શું કરે તમારે? દર વર્ષે ખેતરોમાં જે કૂવો ખોદેલો હોય ને પોતાનો, દર વર્ષે એમાંનો કચરો કાઢે, એ કૂવાને સાફ કરે. કેતનભાઈ ક્યારેય સાંભળ્યો? ખેડૂત, ખેડૂતનો પોતાનો જે કૂવો હોય ને, બાંધેલો કૂવો નહીં, બાંધેલો એટલે ચારે બાજુથી જે બાંધેલો એ નહીં, એ કાંઈ હોય ને અંદરથી આમ આમ પગથિયા જેવું કરેલું હોય ને અંદરમાં જવા માટે રસ્તા હોય, એ ખુલ્લા કૂવા એમ આમ બિલકુલ સિસ્ટમેટિકલી આમ નહીં, પાળ બાળ બાંધેલ હોય એવા નહીં, અંદરમાં ભીત ભીત બાંધેલ હોય નથી. આપણા ઇતિહાસમાં ગુજરાતમાં બધે ઘણા બધા આવે છે એ નહીં, જે હવે તો ઐતિહાસિક સ્થળો થઈ ગયા છે હા. રાણકી વાવ હા, મહેલ જેવું હોય અંદરમાં ઉતરવાનું, ગાંડા ઘેલાવો પછી વાવને જોવા જાય. જીવનમાં પછી નુકસાની જાય ને પૈસા પૈસામાં તો વાવ પૂરે, વાવ પૂરે એટલે કૂવો પૂરે. અરે કૂવો પૂરે એટલે શું? આત્મહત્યા કરે. ક્યાં બાંધ છે તત્વનું? હા અરે ભાઈ ભાઈ ઇંગ્લિશમાં એ તમે કહો આત્મહત્યા કરે એટલે સુસાઇડ કરે. આ તત્વની દ્રષ્ટિ જ નથી તો આત્મહત્યા નહીં કરે તો શું કરે? નમસ્તે, આત્મહત્યા કરે એ તો દેહ પરિવર્તનની ઘટના છે. અહીંયા તો ક્ષણે ક્ષણે આત્મહત્યા જ કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર શું છે? શું છે એ? આત્મહત્યા જ છે. જે ક્ષણે તત્વની ભાવના નથી, આત્મની ભાવના નથી, તે ક્ષણ આત્મહત્યાની ક્ષણ છે. શું કીધું? જે ક્ષણ આત્મ આરાધના વિના વીતે છે એ આત્મહત્યા છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો. એ આત્મહત્યા સિવાય શું છે? બ્રહ્મઘાતી કીધું છે નાટક સમય સાર માં. તો જ્ઞાન અને રાગ, સ્વ અને પર, જો ટોડરમલજી સાહેબે સર્વપ્રથમ આપા પરનું જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ એમ લખ્યું છે. અને જ્ઞાન થયા બાદની આ આખી પ્રક્રિયા, મને ખબર નહીં 3 દિવસથી એક વાત મગજમાં આવે છે, આ આખો જ્ઞાનનો વિષય નહીં, આ આખો ચારિત્રનો વિષય છે.
મને આ ત્રણ દિવસથી આમાં એની ગંધ આવે છે. છૂટા છે એમ સમજવાની વાત નથી, છૂટાભર પાડવાની વાત નથી, છૂટા પાડી પોતાનામાં પ્રવેશી એમાં રોકાઈ જવાની વાત છે. અધિકાર કયો હાલે છે? મોક્ષ એટલે શું? છૂટા પાડ્યા બાદ તો સંવર પ્રગટ થાય, છૂટા પાડતા થાવ તો નિર્જરા થાય, અને છૂટ્યા પાડીને બેહી જાવ તો પલોટી વાળીને મોક્ષ થાય. મોક્ષ એટલે શું? પૂરેપૂરા છૂટો, પૂરેપૂરા બસો પોતાના. મોક્ષ અધિકાર એટલે ચારિત્રનો અધિકાર, એમ સમજવાનો. મોક્ષ અધિકાર એટલે ચારિત્રનો અધિકાર છે. અને બહુ થોડીક અતિશયોક્તિ જેવી લાગશે, પણ પ્રવચન સારમાં આવેલો ત્રીજો ચરણાનિયોગ સૂચક ચોલિકા અધિકાર અને સમયસારમાં આવેલા છેલ્લા બે અધિકાર, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારને પણ આપણે લઈએ તો મોક્ષ અધિકાર અને સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર, આ બંને અધિકાર સિમિલર ટુ પ્રવચન સાર ચરણાનિયોગ સૂચક ચોલિકા અધિકાર. આ પલાખા મારવાનો વિષય નથી, આ સમજવાનો વિષય નથી, આ સમજીને અમાઈ જવાનો વિષય છે. શું કીધું મેં? આ હજી તો કાને નથી પડતા, આપણા કાને નથી પડતા. આ તો કેવળ કાને પડે એવી વાત નથી, કેવળ સાંભળીએ એવી વાત નથી, કેવળ પક્ષ રાખીને સાંભળ્યા રાખીએ એની વાત નથી, છૂટા પાડીએ એવી વાત નથી. છૂટા પાડીને સમજીને, છૂટા પાડીને સ્વરૂપ સ્વભાવમાં સમાઈ જવાનો અધિકાર છે. કેતનભાઈ સમજાય છે? હું આનું ફ્લેવર જે કહેવા માગું છું સમજાય છે? ફ્લેવર છ લેશા ઉપર આદરણીય સુમંત પ્રકાશજી, હમણાં જયપુરમાં શિબિર ચાલે છે, એમાં રોજ રાત્રે લગભગ ગઈકાલે છઠ્ઠો સાતમો સ્વાધ્યાય થયો. ગઈકાલે એક બહુ સરસ વાત કરી, એ હું આજે હું તમને આની અને આની વાત કરીશ. આખો પ્રવચન આના ઉપર અને આના ઉપર. હે જ્ઞેય અને ઉપાધેય, કેટલી વસ્તુ થઈ? હે જ્ઞેય અને ઉપાધેય. કલાકને છ મિનિટનો સ્વાધ્યાય છે, બહુ સરસ છે, બહુ સરસ. હે ને હે તો જાણો, હે એટલે કે દ્વેષ કરવા જેવો અને અણગમો કરવા જેવો. જૈન દર્શનમાં દ્વેષને સ્થાન જ નથી, પહેલી વાત. અણગમો, ઉપેક્ષા, મૂળું બગાડવા જેવું સ્થાન જ નથી, જગ્યા જ નથી જૈન દર્શનમાં. સહજ ઉપેક્ષા એનું નામ હે. શું કીધું? સહજ, એના અંગે વિચાર જ નહીં કરવાનો, એનું નામ હે. પછી ભાઈ તમે ફર્સ્ટ ફ્લોરમાં રહેતા હો, ફર્સ્ટ ફ્લોરમાં ચાર ફ્લેટ છે, તો તમારે તમારા ફ્લેટ અંગે જ વિચારવાનું, બીજા ત્રણ અંગે જરીએ વિચાર નહીં. આવીએ જઈએ લિફ્ટમાં ચડીએ ઉતરીએ ત્યારે નજર જાય, વાત પૂરી, જ્ઞેય કેવું હોય તોય, એક સમય પૂરતું. ઉપાધેય પણ તો હોય જ નહીં. સમજાય છે? કેટલી માર્મિક વાત. હેય સહજ ઉપેક્ષા, જ્ઞેય જાણવા જેવું. જ્ઞાનમાં તો લેવો પડે કે નહીં? રાગ જુદો છે, જ્ઞેય છે કે નહીં? હા, પગમાં પાટો બાંધેલો છે, જ્ઞેય છે કે નહીં? પગમાં હોજા છે, જુદું ભાઈ સહેજે તમારો દાખલો આવ્યો, પણ પગમાં બહુ મોટા હોજા છે, બોલે જ્ઞેય છે કે નહીં? હા જ્ઞેય છે. ઉપાદે જરીએ નહીં, હે સવાલ જ નથી ઉડતો. છતાં તત્વની ભાષામાં છોડવા લાયક છે એના અર્થમાં હે છે, પણ છોડવા લાયક છે એવો હે રૂપ જ્ઞેય છે, જાણવા લાયક છે. બરાબર?
तो अशुभ एटले पाप हे सर्वथा हे बहुत सरस बात है कि सर्वथा कथनचित नहीं सर्वथा हे कयो पाप करवा जेवू छे एके नहीं अच्छा केटलो पाप करवा जेवू छे जराय नहीं नानो पाप करवा जेवो के मोटो पाप करवा जेवो निर्मला मैंने एक प्रश्न पूछू प्रमाण केटलो करवा जेवो छे स्वाध्यायनी बाबत में ने सवारे सांजे कोई काले नहीं कोई क्षेत्रे नहीं कोई भावे नहीं प्रमाण मात्र पाप छे ने सर्वथा हे अशुभ सर्वथा पाप सर्वथा हे પછી વાત આવી હવે નાના નાના છોકરાઓ ભણતા હોય ને એટલે એની અપેક્ષાએ બહુ સરસ બધી ચર્ચા કરી કે પુણ્ય શુભ એ ઓમ તો સર્વતા હે જ છે પણ સાધનાના માર્ગે ભૂમિકાના માર્ગે એને એક બહુ સરસ વાત કરી કે મઉ એ ગામ છે મઉમાં કોઈ નવા નવા વિદ્વાન ગયો હવે અડધી કલાક સુધી એને ઠોકી ઠોકીને કીધું કેવળ જ્ઞાનની પર્યાય પણ હે છે અરહંત અવસ્થા હે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય ભાવ છે હે છે 38મી ગાથાની સ્ટાઇલમાં ઠોકી ઠોકીને બોલ્યો પછી પંડિતજી રવિન્દ્રભાઈનો વારો આવ્યો પછી એને જ્યારે વ્યાખ્યાન ચાલુ કર્યું એણે કીધું ભાઈ તમે ચિંતા નહીં કરતા તમને સમ્યક દર્શન નહીં થાય તમને કેવળ જ્ઞાન નહીં થાય તમે ચિંતા નહીં કરતા કે થાય ત્યારે તો તમે હે કરશો ને એટલે તમે ટેન્શનમાં નહીં આવતા કે તમને થવાનું નથી એટલે મોટા મોટા પાપ તો છોડવાની વાતો નથી કરતો હા દુનિયાના પ્રમાદ નથી છૂટતા અને અહીંયા પર્યાય છોડવાની વાત કરે છે એક બહુ સરસ વાત કરી સુમતપ્રકાશજીએ કાલે બહુ આનંદ આવ્યો મને તો બહુ આનંદ આવ્યો પુણ્યની તો આ જીવ વાત કરે છે હે રૂપે કેવી વાતો કરે છે હે રૂપે પૂજા તો હે સ્વાધ્યાય તો હે જાત્રા તો હે એને હે રૂપે જાણે છે હે રૂપે માને છે હે રૂપે બોલે છે શુભ પ્રત્યે અચ્છા અશુભ પ્રત્યે ધંધો કરવા લાયક રખડવા જવા લાયક કપડા પહેરવા લાયક પાપના પાપની બાબતમાં ઉપાદેયની વૃત્તિ છે અને પુણ્યના સંદર્ભમાં શુભના સંદર્ભમાં હેયની વૃત્તિ છે અને જીનવાણી શું કરે છે બેઉમાં હે પણ બેઉ બેડી છે ને શું સમજાણું એટલે જે બેઉ હેય છે એ બેઉમાં એક ઉપાદેય અને એક હેય એવી અજ્ઞાનની બુદ્ધિ કરીને બેઠો છે તો પાપને તો આ ગળે વળગીને બેઠો છે બોલો 10 વાગે શટર ખુલવું જોઈએ દુનિયાને કેવું પડે છે બોલો જીતુભાઈ કેટલાય તો 8 વાગે જઈને શટર ખુલી જાય 11 વાગે તો મહેમાનો આવશે કેટલી વૃદ્ધિ કેટલી તન્મયતા કેટલી તલ્લીનતા જે વૈરાગ્યની વાતો ગુરુદેવ કહે છે ને હું એક ફકરો બતાવી વાંચીને બતાવીશ તમને આંખમાં આંસુ આવી જાય એટલું સરસ બેઉ વચ્ચે જુદાઈ છે ને શાંત છે બધું સાંભળ્યા કરે તોય સમસ્ત વિદ્યાનો મૂળ જે મનુષ્ય વ્યવહાર છે એને છાતી સરસો ચાંપીને બેઠો છે આ મારા માસી આ મારા માન ફલાના ઢીકણા એમાં ને એમાં જ પડે આપણી કથા ચાલે છે પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી લગભગ ગઈકાલ કે પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું કાદવમાં રહે જળમાં ડૂબેલો રહે તોય કમળ તો જળમાંથી છૂટો બહાર છે એની વાત નથી
કાદવમાં ખૂંચેલો કમર, સાહેબ કાદવમાં ખૂંચેલો છે, જળમાં ડૂબેલો છે, તો એ જળ અને કાદવની દુનિયાથી એમ આપણે રાજકોટમાં રહીએ ને સમાજમાં રહીએ ને સગાવાલા પાડોશીમાં રહીએ, પણ કમળની જેમ છૂટા રહો. છૂટા તો છો જ, માનતા નથી, છૂટા છીએ એ વસ્તુ સ્વરૂપ, છૂટા માનતા નથી એ મિથ્યાત્વ, એ અજ્ઞાન. છૂટા માનો એ સમ્યક, આટલી જ વાત છે. આ ગુરુદેવસિંહ બોલતા હતા, બેઉ છૂટા છે છૂટા પડે, છૂટા પાડ, છૂટા છે છૂટા પાડ. પણ સાહેબ છૂટા છે તો છૂટા શું પાડવાનું, માને છે છૂટા છે. એટલે બહુ સરસ વાત છે. તો પાપ સર્વતા હે, શુભ પુણ્ય ઓમ તો સર્વથા જ હે, પણ સાધક દશામાં એ એક દેશ ઉપાદે તો આરાધના કરીશ કે નહીં. હા અચ્છા એક વાત પૂછું, પુણ્યની શુદ્ધ વિતરાગ સ્વભાવ ભાવની આરાધના કરવા માટે પુણ્યનો ઉદય જોઈએ કે નહીં? પુણ્યના ઉદયમાં પ્રેમ નહીં, પણ ઉદય કેવો જોઈએ? ઉદય એટલે ભગવાનની વાણીનો યોગ, સમોસરણ, સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન. અરે બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ કે નહીં? શાંત ઠેકાણે હોવી જોઈએ કે નહીં? વિશુદ્ધિ વિશુદ્ધિમાં થાય કે અશુદ્ધિમાં થાય બોલો? વિશુદ્ધિ વિશુદ્ધિમાં થાય કે અશુદ્ધિમાં થાય? વિશુદ્ધિ વિશુદ્ધિમાં થાય. પુણ્યનો ઉદય કથન છે સાધકની અપેક્ષા, બરોબર? હવે ત્રીજી વાત જો, આ સર્વતા હે, આ કથનચિત હે, કથનચિત ઉપાધિ પ્રગટ કરવાની અપેક્ષા. હવે આજે ભગવાનની ભક્તિના ભાવ થયા ને, આ આ તો સાવ એને સોડાવી દો, અશુભને તો એને તો ઉભા જ નહીં કરો. હવે આ ઊભું છે સાધક અવસ્થામાં, હવે આ જે ઊભું છે ને આને પણ મૂકવાનો પ્રયત્ન કરો. આમાં દેવની ભક્તિ, આમાં પ્રવચન વાત્સલ્ય, આમાં ભગવાનની વાણી સાંભળવાના ભાવ શુભ છે ને, પ્રશસ્ત છે ને, બરોબર? ભગવાનની ભક્તિના ભાવ છે ને, ભગવાનની વાણી સાંભળવાના ભાવ છે ને, કહે છે કે અનુભવ એ ત્રીજી ભૂમિકા છે, જે સંવરણની રચના છે, એ વિતરાગતા છે. આ રાગ અપ્રશસ્ત રાગ, અશુભ વળો, આ પ્રશસ્ત રાગ, આ રાગને છોડો કેમ કે એ લોઢાની બેડી, આ રાગને પણ છોડો કેમ કે આ સોનાની બેડી, બેડી વિનાના થાવ. બેડી પરાવાળા સાંભળો, બેડી પરાના પાડોશી, હા, આ બેઉથી છૂટા પડો અને આશ્ર સંવર અને નિર્જરા રૂપ અને મોક્ષ એને પ્રગટ કરો. પ્રગટ કરવાની અપેક્ષા એ એક દેશ ઉપાધિ. આ સર્વતા હે, આ પણ કથનચિત હે, કથનચિત ઉપાધે, પણ ઓમ જુઓ તો સર્વતા હે. આ સર્વતા હે, આ કથનચિત કોઈ અપેક્ષા હે ઉપાધે, ઓમ તો સર્વતા હે, અને આ સંવર અને નિર્જરા પ્રગટ કરવાની અપેક્ષા એ એક દેશ ઉપાધે. મારી તરફ જો, હજી જો, હજી સાંભળો, નિર્મલાબેન આમ જાઓ, લખવાથી કાંઈ નહીં થાય, આ સમજો. આ પર્યાય ભાવ સમજાણું, સમજાણું, જેમની વચ્ચે શાંત છે, રાગાદી ભાવ, પાપ ભાવ, જેમની વચ્ચે શાંત છે કીધું ને, આ પુણ્ય ભાવ, આ પાપ ભાવ, આ પાપ ભાવ, અશુભ ભાવ, મિથ્યાત્વ ભાવ, આ તો જુદા છે જ. આ પુણ્ય ભાવ, દયાના ભાવ, વ્રતના ભાવ, શુભ ભાવ, ભગવાનની ભક્તિના ભાવ, દિવ્ય ધની સાંભળવાના ભાવ, પ્રજ્ઞા ચીનીની વાતો સાંભળવાના ભાવ, શું કીધું? પ્રજ્ઞા છીણી અને પ્રજ્ઞા છીણીની વાતો એક નથી, સાંભળવાના ભાવ સાંદ છે, એને છોડવાનું છે, સર્વથા એ છે. અચ્છા એના સર્વતા હે છે તો એના અભાવમાં સંવર નિજરા પ્રગટ થાય, એ પર્યાય, આ એ પર્યાય, આ એ પર્યાય, આ એ પર્યાય, ત્રણે ત્રણ પર્યાયની પ્રજાતિ. શું કીધું? હજી આ બાકી છે,
ત્રણે ત્રણ પર્યાયની પ્રજાતિ, આને છોડો આને છોડો આને પણ છોડો, પણ કરવાનું હું એ તો કહો. હવે જો આને તો સૌથી પહેલા મૂકો, આમાં આવો, આવ્યા સાધક અવસ્થામાં, આમાં આવ્યા, આને પણ મૂકીને જ્યારે આમાં ગયા તો આ પ્રગટ થયા ને સમન્વયના મોક્ષ, પણ આની પણ દ્રષ્ટિ છોડો ત્યારે આ ઊભું થાય. પણ યાદ રાખજો, આ જે ઊભું છે ને એ આને ભરોસે જ આ પ્રગટ થયેલો છે. શું સમજાય? અને આને ભરોસે જ આ છૂટ્યું છે. યાદ રાખજો, આ બે વચ્ચે કનેક્શન છે. જેને આત્માની પડી હોય એનું પાપ છૂટે, જેને આત્માની પડી હોય એનું પાપ છૂટે, એનું મિથ્યાત્વ છૂટે. જેને આત્માનું પડ્યું હોય એ તત્વ સાંભળે. બીજો, જેને આત્માની અનુભૂતિ હોય એને સમન ઇન્દ્રિય પ્રગટ થાય. અને ત્રણે ત્રણ વયા જાય આ જાગતો જીવ ઉભો રહે. આખો એક કલાક આના ઉપર સ્વાધ્યાય છે. થોડુંક સાંભળો, થોડોક અભ્યાસ કરો. આમાં એ જ વાત ચાલે છે. એક તો છેદવાની રીત, બીજી વાત જો, મૂળમાં બે વસ્તુ લીધી આમાં, જીવ દ્રવ્ય બરોબર અને જળ કર્મ. રસિકભાઈ થોડુંક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો, તમને બહુ આનંદે આવશે અને મર્મ સમજાશે. જો એક તરફ છે જીવ, બીજી બાજુ છે કર્મ. એને આપણે એમ સમજવાનું, એક તરફ છે ધર્મ, બીજી બાજુ છે કર્મ. ધર્મ શબ્દ યાદ રાખજો, ધર્મ શબ્દ કહેતા અહીંયા જીવ એમ લેવલ. એક બાજુમાં છે જીવ, બીજી બાજુમાં છે અજીવ કર્મ જડ. ધર્મની મર્યાદા જુદી, કર્મની મર્યાદા જુદી, જીવની મર્યાદા જુદી, અજીવ જડની મર્યાદા જુદી. જીવે દ્રવ્ય છે, અજીવે દ્રવ્ય છે, બેઉ દ્રવ્ય છે, પણ દ્રવ્ય દ્રવ્ય વચ્ચેની ભિન્નતા છે. બરાબર? હવે જોજો, એક જીવ દ્રવ્ય એવો શબ્દ આવ્યો. એક જીવ દ્રવ્ય, અનંતા જીવ દ્રવ્યની વાત નથી કરી. કલ્યાણ ગામની વાત કરવાથી કે રામની વાત કરવાથી, અયોધ્યા કહેતા કોણ યાદ આવે? બોલો તો ખરા, બોલો ભારતીબેન, બોલો. રામ જ, એના બાપ દશરથે નહીં, એની માં કૌશલ્યાને યાદ નહીં કરો. કેટલાને ખબર છે કૌશલ્યા? ભલે ને આપણે તો મોટેરાઓ બધા સમજીએ, પણ દુનિયાને ક્યાં ખ્યાલ છે? હા, મા બાપ તરીકે ઓળખતા હોય, પણ અયોધ્યા કહેતા રામ રામ રામને રામ જ સ્મરે કે નહીં? રામ સિવાય જે બીજા છે એ બધી અયોધ્યા છે. એક ઓર રામ, બીજી ઓર આખું ગામ. એક ઓર જ્ઞાન એટલે એક જીવ દ્રવ્ય, એટલે સ્વની વાત કરી. આમાં આ અધ્યાત્મ છે. અનંતા જીવોની વાત નથી કરી, જગતના જીવોની વાત નથી કરી. અહીંયા એક જીવ માત્ર અને બીજી ઓર કર્મ. હવે કર્મમાં ત્રણ પ્રકારો સમજવા. જો આજનો વ્યાખ્યાન આવતીકાલનો વ્યાખ્યાન સમજવું હોય તો કર્મમાં ત્રણ. એક તો સૌથી પહેલા નો કર્મ. નો કર્મ એટલે શરીર, શરીર આશ્રિત બધા સંયોગો જે પ્રગટ જ ભિન્ન છે, એને કહેવાય ક્ષેત્રીય ભિન્નતા. તો જેના ક્ષેત્ર જ જુદા છે, ક્ષેત્ર જ ભિન્ન છે. હમણાં જો હિમાચલ પ્રદેશમાં ચારે બાજુએ નદીના કાંઠે મકાનો, બંગલાઓ, પાંચ પાંચ દસ દસ માળના, નજરોની સામે આમ તો નજરોની સામે જ છૂટા પડતા જોઈએ છીએ ને, તો છૂટા જ છે ને. એમ જે ક્ષેત્ર ભિન્ન છે એ તો છૂટા જ છે. એને કાંઈ બહુ છૂટા કરવાની માનેલ હોય કે મારા મારા મારા, એ તો છૂટા જ છે. એ તો સ્પષ્ટ એમાં ખાઈ દેખાય છે. એને કહેવાય અત્યંતાભાવ. સમજાણું? ક્ષેત્ર ભિન્ન વસ્તુ વચ્ચે અત્યંતાભાવ. તો ત્રણ કર્મોની વાત કરી, નો કર્મ,
द्रव्य कर्म भाव कर्म। तो नौ कर्म तो संयोगों से साव छूटा એમની વચ્ચે તો શું ભેદ જ્ઞાન કરો, કોઈ ગુજરી જાય એને આપણે રાખી શકવાના છીએ, રહેવાના છે કોઈ, ગમે તેટલા સગાવાલા હોય, હા મરવાના એ મરવાના, જવાના એ જવાના, છૂટવાના એ છૂટવાના, ભેગા જે થયેલા છે એ છૂટવાના, ક્ષેત્ર ભિન્ન પરદ્રવ્ય છે એનું પરિણામ સ્વતંત્ર છે, પ્રત્યેક કણ સ્વાધીન હે પ્રત્યેક જન સ્વાધીન, નો કર્મોની ભિન્નતા, એમાં કાંઈ ભેદ જ્ઞાનની જરૂરત નથી એમ કહે છે આમાં। હવે બીજી વાત, દ્રવિકર્મ એટલે જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદિ મૌનિ આયુ નામ ગોત્ર પુણ્ય પાપ બધા કર્મો કે છે। જો કે એ સંયોગ સંબંધ છે, પણ જેવી રીતે બહારના નો કર્મો સંયોગ સંબંધ છે એવા સંયોગ સંબંધે નથી, પણ આકાશના જ્યાં એક પ્રદેશ છે ત્યાં જ એ પ્રદેશે હું રહું છું અને મારી બાજુમાં એ રહે છે। ટૂંકમાં આકાશના પ્રદેશે જ્યાં એ રહે ત્યાં હું, ટૂંકમાં જીવ અને દ્રવ્ય કર્મ એને કહેવાય એક ક્ષેત્રાવગાહ સંબંધ। કયો સંબંધ? એક ક્ષેત્રાવગાહ સંબંધ। તો ક્ષેત્ર કોનો? આકાશનો। જો ત્રણના ક્ષેત્ર, આકાશનો ક્ષેત્ર, જળ જે રહે છે એનો ક્ષેત્ર, અને હું જે રહું છું એ મારો ક્ષેત્ર, મારા ક્ષેત્રમાં એ છે કે નહીં, એના ક્ષેત્રમાં હું છું કે નહીં, તો કોના ક્ષેત્રમાં છીએ? બેઉ આકાશના ક્ષેત્ર। તો આકાશના ક્ષેત્રે બંનેની અવગાહના એને કહેવાય એક ક્ષેત્રાવગાહી સંબંધ, સંબંધ ઓલો સંયોગ સંબંધ, આ એક ક્ષેત્રાવગાહ સંબંધ। ત્રીજી વાત, એવી જ રીતે મોહ રાગ દ્વેષાદિ ભાવ કરવું છે એ ક્ષેત્રાવગાહ સંબંધે છે। જ્યાં આત્માની પર્યાય, એ આત્માની પર્યાયમાં જ રાગાદી ભાવો થાય છે, ઉછળે છે, પણ છતાં એ વિભાવની પર્યાય જુદી છે, વિકારની જાતિ જુદી છે અને જ્ઞાનની નિર્વિકારની જાતિ જુદી છે। તો ભલે ને એને પણ એ ક્ષેત્રાવગાહે કહો, પણ એના ક્ષેત્ર જુદા, એના ભાવ જુદા। રસિકભાઈ, જો દ્રવ્ય કર્મમાં આકાશનું એક ક્ષેત્ર કીધું અને જળના ક્ષેત્ર જુદા, એના એનામાં, જીવના જીવમાં, ઉમાય સમજાય છે, નો કર્મવાળી વાતમાં તો કાંઈ સમજાવવા જેવું છે જ નહીં। સંયોગોમાં સ્પષ્ટ સંયોગો જે છે એમાં તો ભિન્નતા છે, દ્રવ્ય કર્મમાં થોડું ઝીણું પડે, પણ એ એક ક્ષેત્રાવગાહી સંબંધ છે ને, એટલે એના ક્ષેત્ર જુદા, મારા ક્ષેત્ર જુદા। હવે ત્રીજી વાત છે, રાગાદી ભાવો છે એમાં કહે છે ક્ષેત્રીય ભિન્નતા તો ખરી, ઓમ નિકટતા, પણ ઓમ ભિન્નતા। જો પતિ પત્ની ગમે તેટલા એકબીજાને ચાહતા હોય, બંને જુદા નથી, મુકુંદભાઈ જુદા અને કળાબેન જુદા, ભલે ને 50 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ ભેગા રહ્યા હોય તો બંને તો જીવ દ્રવ્ય છે ને જુદા જુદા, એક સ્ત્રીનો શરીર, એક પુરુષનો શરીર। તમે વિચાર, મને તો ખરેખર વિચાર આવે, વૈરાગ્ય આવે, એક ઓરડીમાં બંનેના કપડાં હોય, હા એક જ ટેબલ ઉપર બંને બેસીને જમતા હોય, ખાતા, કેટલા વર્ષ? 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, હાલ ને પછી જ્યાંથી આવ્યા ત્યાં પાછા ફર્યા, હ અરે વિચારીને વૈરાગ્ય થાય, વિચારીને જ વૈરાગ્ય થાય। દિશા દેશ સે આય કર પક્ષી વૃક્ષ બસંત, પ્રાત હોત નિજ કાર્ય વશ અપને દેશ ઉડંત, બધું નક્કી છે, સુનિશ્ચિત છે, કારણ વિના જ આપણે ચોટ 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 કરીએ છીએ સંયોગો સાથે। અહીંયા તો કહે છે સંયોગો તો છૂટા છે જ, દ્રવ્ય કર્મ છૂટા છે જ, અહીંયા તો ભાવ કર્મ રાગાદી ભાવો છે, અધ્યવસાન ભાવો છે, બંધધિકાર, મેં બીજાને જીવાડો, બીજાને મારું, બીજો મને સુખી કરે, મને દુઃખી કરે, આ જે અભિપ્રાયની ગાંઠ અંદરમાં બાંધેલી છે ને ભાવ કર્મોની, એ ભાવ કર્મોના ક્ષેત્ર જુદા, ભાવ કર્મોના ભાવ જુદા।
એનાથી તારા ક્ષેત્ર જુદા અને તારા ભાવ જુદા. એક વાત યાદ રાખજો, ત્રીજા પોઈન્ટમાં માત્ર ક્ષેત્રીય ભિન્નતાની જ વાત નહીં, ભાવાત્મક ભિન્નતા પણ સમજો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં. એટલે આજના સ્વાધ્યાયમાં આ અત્યંત ભાવ અને અતદભાવવાળી વાત જે આપ કીધું ને બ્રાહ્મણ, રાગાદી ભાવો અશુભ છૂટા, શુભ ભાવ છૂટા અને સંવર નિદ્રા એ છૂટા, તો સાહેબ તો એક જ દ્રવ્યના વિકારી નિર્વિકારી ભાવોની વાત છે ને. હા, દ્રવ્ય દ્રવ્યની ભિન્નતા એ અત્યંત ભાવ, અને એક જ દ્રવ્યમાં ગુણોની પર્યાયોની અને ગુણો ગુણો વચ્ચે અને પર્યાય પર્યાય વચ્ચેની જે ભિન્નતા એનું નામ અતદભાવ અન્યત. શું કીધું? કયો શબ્દ યાદ રાખવાનો? એને કહેવાય પ્રવચન સારની ભાષામાં અતદભાવ અન્યત. અતદભાવ અન્યત, જ્ઞાન સુખ છે, સુખ જ્ઞાન છે, જ્ઞાન ચારિત્ર છે, ચારિત્ર જ્ઞાન છે, નહીં બધા છૂટા છૂટા. એને કહેવાય અતદભાવ અન્યત. તમે શરબતમાં 25 વસ્તુ નાખો છો, 25 એ 25 વસ્તુની સત્તા સ્વતંત્ર અને સ્વાધીન છે. એને કહેવાય અવાંતર સત્તા. 50 થી 50 ની ભાષામાં શું કહેવાય એને? અવાંતર સત્તા. અહીંયા તો આપણે લઈને બેઠા હોય, બધા આપણા છે, સોખા આપણા છે, મહાસત્તાને માથે વળગીને બેઠો છે, બધા આપણા જ કહેવાય. સનગઢ આપણો રે કહેવાય. અહીંયા તો કહે છે ભાવોથી છૂટો પણ સુખ. હસવું આવે આપણને, આખા ગામને લઈને બેઠો હોય. અહીંયા તો જીની ભાવ કર્મની ભિન્નતાની વાતો ચાલે છે, દ્રવ્ય કર્મોની ભિન્નતાની વાતો ચાલે છે, અને આ લઈને બેઠો છે નવ કર્મોને, દેશ ગામ દુનિયા. બિલકુલ સ્પષ્ટ અસદભૂત વ્યવહારને એના વિષયોને લઈને બેઠો છે. કેટલો મોહનો વિસ્તાર. એટલે આજે ગુરુદેવશ્રી સંવર અધિકારને બહુ યાદ કર્યા 3-4 વખત. પ્રદેશ ભિન્નતાવાળી વાત, રાગના પ્રદેશ જુદા, રાગના ભાવ જુદા, અને સંવર જે ધર્મની દશા પ્રગટ થાય છે એના પ્રદેશો જુદા, પ્રદેશ ભિન્નતાની વાત બહુ સમજવા જેવું છે. હા હા, એમ સમજીશ. બદ્ધ નો કર્મ ને અબદ્ધ નો કર્મ, એમ બદ્ધ નો કર્મમાં સમજો કે બહારના નો કર્મ પણ આવી જાય, દ્રવ્ય કર્મ પણ આવી જાય, અને આ અબદ્ધ એટલે સ્વરૂપ અને સ્વભાવમાં નથી. અસંયુક્ત વાળો બોલ છે ને 49 નંબરનો બોલ, અસંયુક્ત વાળો બોલ. પર્યાયના સમીપમાં જઈને જોતા રાગાદી ભાવો સંયુક્ત છે, અને દ્રવ્ય સ્વભાવ ભાવના સમીપમાં જઈને જોતા રાગાદી ભાવો બધા અસંયુક્ત છે, એટલે સ્વભાવમાં સ્વરૂપમાં ક્યાંય ગરેલા નથી. પ્રદેશ ભિન્નતા વાળો વિષય આજે ગુરુદેવશ્રી સરસ લીધો છે 3-4 વખત. સમજાણો? બે વાત સમજાય છે. અત્યંત ભાવ બે દ્રવ્યો છે, અને અતદ ભાવ એ એક જ દ્રવ્યના અંદર ને અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાયની વચ્ચે જે જુદાઈ છે એને અતદ ભાવ કહેવાય. બેઉ વચ્ચે સાંદ છે, બેઉ વચ્ચે જગ્યા છે, અને તીક્ષ્ણ એવી ધાર છે એને એના વડે છૂટા પાડીએ. બરોબર, ચલો આપણે પણ 2 મિનિટમાં છૂટા પડીએ. 440 સંપાનું કાઢો, 440. આટલો જ એક વૈરાગ્યનો બોલ હું આપ સૌને લેવા માગું છું. ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનમાં ઘણા એવા ઉદ્ગારો છે, 2-3 લીટીમાં તો કેટલું ભર્યું છે જુઓ ને, 1.25 કલાક થયો. મળ્યું કે નહીં? 440 પાનું ઉપર બીજી લીટી, 2-3 લીટીમાં તો કેટલું ભર્યું છે. બોલો કેટલો અહોભાવ આવે છે ગુરુદેવશ્રીને. હા, આવા આવા બધું મારે તો આ પાના ઉપરનું હજી ખાસ વાંચવું છે. હા 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 હા, કુદરતના નિયમમાં તો જુઓ, 2 પથરા વચ્ચે સાંધ કોણ કરવા ગયું છે ત્યાં? કુદરતના નિયમમાં એમ કીધું. હા, અહીંયા તો કુદરતના નિયમમાં પથ્થરની સાંધમાં આવો નિયમ, હા તો આ ભગવાન આત્મા શુદ્ધ ચેતના એમાં તો કેમ ન હોય. બહુ અદભુત એક વાક્ય તો એવો આવ્યો, બહુ સરસ અધિકાર આવ્યો છે. આજે 11 છે, ગુરુવાર છે ને, બોલે ને 11 છે, 11 તિથિ, 1-1 લખાય ને, એટલે એક જ્ઞાન જુદો, એક રાગ જુદો.
હવે હું કહું તો કેવી રીતે લખાય, કેવી રીતે એ સમજાય. 438માં પાણી જો બહુ સરસ. આહા, અરે પ્રભુ, આવો મનુષ્યનો વખત મળ્યો અને આ રીતે કરશે નહીં તો બાપુ બીજું શું કરવાનું છે. પછીના ફકરામાં જો થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે. આવો વિતરાગ માર્ગ સાંભળવા મળે ને બિચારા શું કરે. મળ્યો આ બધા ઉદ્ગારો ગુરુદેવશ્રીના ખાસ એ અંતસંધિવાળો પ્રકરણ આખો નિત્ય તાદાત્મ્યને અનિત્ય. આહા, ખબર છે શું બધું ગુરુદેવશ્રી, નિત્ય તાદાત્મ્ય તો છે જ નહીં, અનિત્ય તાદાત્મ્ય પણ નથી. આખું પ્રવચન સારમાં વિષય આવે છે 436માં પાને. પછી આમાં એક વાક્ય બહુ સરસ બોલ્યા, આહા આ સમજવાની ચીજ છે પ્રભુ માર્ગ પ્રભુનો, એવી વાત મળવી કઠણ પડી ગઈ, સાંભળવી કઠણ પડી ગઈ, અંદર ભિન્ન પાડવું તો કઠણ પડી જ ગયું છે પણ સાંભળવું પણ કઠણ પડી ગયું. અરે ભગવાન, 436માં પાને વચ્ચે એટલે જુદા પાડવાનું તો કઠણ થઈ જ ગયું છે પણ સાંભળવું પણ. અને કોરોનાના કાળ પછી તો સાવ કાળો કેર. અમારી ઘણા વિદ્વાનો વચ્ચે વાતો થતી હોય, સ્વાધ્યાય ભવનો સાવ ભેગાર, કોઈ આવવા તૈયાર નહીં, કોઈ આવવા તૈયાર નહીં, સાંભળવા તૈયાર નહીં. મોબાઈલ શરણમ ગચ્છામિ, સુખીઓ સ્વભાવ ગચ્છામિ, ટાંગા ફેલાવીને ગમે તેવા ગંધારા કપડાં પહેરીને, હા, દૂધ ગરમ કરતા કરતા, રસોઈ કરતા કરતા, ઘરમાં વાતો કરતા કરતા, દીકરા વહુઓ સાથે, એટલે ઘરના કામે થાય ને સ્વાધ્યાય થાય. તમે વિચાર તો કરો, આવો પ્રમાણ હોય તત્વ સાંભળવા માટે? આ કિંમત ગુરુદેવશ્રીએ આપી છે આપણને તત્વની. વિચાર કરો, હા, શાંતિનો માર્ગ છે, શાંતિથી થાય, ઉચાટમાં નહીં થાય, અને અશાંતિની હોળીમાં તો નહીં જ થાય. ચલો એક વાત યાદ આવી એટલે તમને કહું. 6 મહિના પહેલાં મેં જૂન મહિનામાં MP ટીકમગઢ ગયો હતો. ટીકમગઢ, નિર્મલાબેન સાંભળજો, તમે રડો આવશે તમને સાંભળીને આ વાત. તમારા જેવા, તમારા કરતા 10 વર્ષ મોટા ઉંમરવાળા, કમસે કમ મેં 100-200 ડોસીઓને ત્યાં જોયા, ડોસી ડોસાઓને. અને મંદિર 3 મંજિલનો છે. મંદિર એટલે કેટલો, આ ભરતભાઈ બેઠા છે ને અહીંથી આ સ્પીકર મૂકવાનો આટલું જ આમ, આટલો આમ હોલ ટાઈપ બસ, આ નીચે આમ લાંબુ, હજી થોડુંક લાંબુ પણ આવડું જ, આમ આવડું નહીં પોળું, આવડું જ. હવે નીચે આવો, ચડીને તું સીધા સ્વાધ્યાય ભવન, આવડામાં જ આમ સ્વાધ્યાય ભવન, સ્વાધ્યાય ભવન બરાબર. એના ઉપર સાઈડમાં પગથિયા, 18 પગથિયા, આપણા જે છે આનાથી ડબલ, 18 પગથિયા પહેલે માળે. એ ઉંમરવાળા માટે વ્યવસ્થા કરી છે કે એટલા પગથિયા ચડીને દર્શન કરે. મૂળ મંદિર તો એના ઉપર બીજા 18 પગથિયા. એ રોજ 36-40 પગથિયા ડોસા ડોસીઓ ચડે છે, કલાકોને કલાકો બેસીને પૂજા આરાધના કરે છે. આપણને 2 પગથિયા ચડાતા નથી, 2 પગથિયા ઉતરાતા નથી. આપણો પ્રમાદ જુઓ તમે. શું કીધું ભારતીબેન? અને યાદ રાખજો, પ્રમાદની મુદ્રામાં તત્વ સાંભળવાના ભાવ થાય છે, એના જેવી તત્વની કોઈ બીજી વિરાધના નથી. ભાવ ભાવમાં સાંભળવા નહીં મળે, એ રૂટીન છે, એ તો સાંભળવા ખાતર આપણે સાંભળવાનું છે. નશો છે, નશો. ખરેખર કહું તો નરકની બીક છે, બીજું કાંઈ નહીં. ચલો આ તો એક વચ્ચે મેં તમને વાત કરી. આમાં જુઓ તમે ગુરુદેવશ્રી કેટલો ગજબનો વૈરાગ્ય ભાવ ગોલાણા છે. જો ગુરુદેવશ્રીના ચિંતનમાં 440માં પાને બધા જુઓ, બહુ સરસ. આમાં પણ હું મૂકું છું જે ભવિજીઓ ઘરે બેઠા છે, જુઓ આપ. આવું આકરું પડે છે માણસને,
માણસને એટલે ઢોરને કીધું ગુરુદેવશ્રીએ, આપણી વાત કરે છે, શું કરે? પ્રભુ ભાઈ તે સાંભળ્યું નથી, તારા ઘરની મોટપને તે સાંભળી નથી, તારી મોટપ રાગમાં એક થઈ નથી, જો એક થઈ નથી, આ હા હા, તો રાગથી આ મોટપને લાભ મળે? ભાઈ તારામાં નથી, તારી નથી, તારાથી વિંચિત છે, એનાથી આત્માને લાભ મોક્ષનો માર્ગ થાય. અરે પ્રભુ ભાઈ તને અંદર સમજવામાં મુશ્કેલ પડ્યું, અંદર એટલે અહીંયા ભેદ જ્ઞાનની વાત, બાપા ભાઈ મિથ્યા શ્રદ્ધાના ફળમાં દુઃખ ઘણું છે. આ તો બહુ હજી લાઇટ લેંગ્વેજમાં કીધું, પ્રભુ મિથ્યા શ્રદ્ધાના ફળમાં ભગવાન વાંચો અનંત ભવના બીજડા પડે જ, બીજડા છે અનંત ભવ માતે ભમે છે, અને હજી અઘરી ભાષામાં કહે છે મિથ્યા શ્રદ્ધામાં અનંત ભાવ આમ માથે લટકે છે. આ અવળ ચંડાઈનો ફળ. હવે સૌની વાત, અને સમ્યક દર્શન થતા બે જુદા છે તેમ જુદા કરતા, જો જુદા છે તેમ જુદા કરતા અનંતો આનંદ પ્રગટે એમ એની તૈયારી થઈ ગઈ. વાહ, જો આ તમે કેટલા ભાગ્યશાળી છો, શું શૈલી, શું શૈલી, આહા હા હા, દિગંબરોની સંતોની શું શૈલી, ગજબ છે. ચાર વખત નામ બોલે, ક્યાંય આવી વાણી સાંભળવા મળે નહીં, સંપ્રદાયમાં ક્યાંય સાંભળવા મળે નહીં, અને જેને મળ્યું હોય એને એની જીતુ ભાઈ, આ આ કઠણ સત્ય છે, આ કડવું સત્ય છે, સત્ય છે. હા, જેને સાંભળવા મળી અરે એની કિંમતું નહીં. બીજા બધા સાથે સમન્વય કરો, શું છે ખબર, સમન્વય એટલે સોશિયલ રિલેશન્સ, બધાના હક સંબંધો સાચવો, બધાને રાજી રાખો. કોણ આવવાના છે ભેગા? ટાંગા જ્યારે દુખી કોઈ આવે છે, રસિકલાલ બોલો, મંદિરને સામે તમે રહો છો ને, કોણ કેટલા પૂછવા આવે છે, તમારી તબિયત કેમ છે? કોઈ પૂછવા આવ્યું નથી. અને જ્યારે આના આની પાસે હોય ને બધી તાકાત, તો વળગણ વળગણ સિવાય, ભારતીબેન આને ઓળખો, આને ઓળખો, ફલાણાને ઓળખો, બધે માથું મારે. ગુરુદેવ દાખલો આપે, કૂતરાના માથામાં કીડા પડેલા હોય તો શું કરે ખબર? થાંભલા હારે જઈને માથું મારે, અને એમાંથી 20-25-50 કીડાઓ બધા નીચે પડે, પછી કૂતરાને ઘડી શાંતિ લાગે. એવા આપણા બધા સામાજિક સંબંધો છે. અને આ બેનશ્રીની જયંતિ અત્યારે ઉજવીએ છીએ ને આપણે, એ બેનશ્રી એમ કહી ગયા દુનિયા માટે મરી જાઓ, અને આપણને હજી દુનિયા જ ગમે છે. શું શૈલી, શું શૈલી, દિગંબર સંતોની શું શૈલી, ગજબ શૈલી, ક્યાંય આવી વાણી સાંભળવા મળે નહીં, સંપ્રદાયમાં ક્યાંય સાંભળવા મળે નહીં, અરે એની કિંમતું નહીં, અને બીજા બધા સાથે બોલો સંબંધો હાચવો, સંબંધો હાચવો, હા, બીજા સાથે સમન્વય કરો, રાગ અને આત્માનો સમન્વય એક ના થાય પ્રભુ. અરે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, ભાવ અને આત્માની વચ્ચે શું છે, સાંદ છે. ખારા થઈને ગુરુદેવજી થોડીક બહુ સરસ વાત કરી નીચે, આ તો પહેલાનું છે, આ કઈ સોનગઢનું છે, અહીં તો એના અર્થ થાય છે, પ્રભુ તને તારી કિંમત નથી, તારો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, આનંદનો દળ, એક ઓર વિકારના દુઃખનો ભાવ પ્રભુ, બે ચીજ વસ્તુ ભિન્ન છે, ઓ શુભ રાગ દયા દાન વ્રતનો દુઃખરૂપ છે, અને તારી ચીજ તે પ્રભુ અતિન્દ્રિય આનંદમય દ્રવ્ય છે, તે બે દ્રવ્ય ભિન્ન છે. અરે ભગવાનની વાણી જો શું કહે છે, અરે ભગવાનની વાણી કેવી નીકળતી હશે, ત્રિલોકનાથ પરમાત્મા એની દિવ્ય ધ્વનિ કેવી હશે. આહા, જો વાણીનો મહિમા, જેણે ચક્રવર્તીઓ ઇન્દ્રો ચાર જ્ઞાનના ધણી ગણધરો પણ આમ સાંભળવાની લાલસાએ સાંભળે, બોલો આમાં દાતારનો પણ મહિમા કર્યા અને સાંભળનાર શ્રોતાનો પણ મહિમા કર્યા છે. આપણામાં આટલી હદે ભક્તિથી સાંભળવાની તૈયારી, કેટલી કઠોર વાત છે આ, હા વિચારજો.
एक एक सरस प्रकरण गुरुदेव श्री आमा बोलिया एनी बात करूँ अने पूरू करी केटलो गुरुदेव श्रीए अहोभाव व्यक्त कर्यो 435 पानी जो वच्चे छे के नहीं अंदर ई भाईनो नाम लीधो छे अंदर पछी बोलिया इमने सांभळवामां बराबर ध्यान छे बराबर सांभळे छे आ समझवा जेवी बात छे जो ई श्रोता ने थाबड़बाना करे छे एकाग्रता पूर्वक हिंदी प्रांत वाला भाई छे बराबर सांभळे छे ध्यान आपीने सांभळे छे जो आ प्रवचन वात्सल्य छे आ गुरुदेव श्रीनो अनंत काल थी नती समझा रामजी भाई बोलिया हाँ बात एवी छे जोजो बहु टूंकी बहु थोड़ी पंगे बात केवी बहु हाँ टूंकी बहु थोड़ी पण बात तो बहुज गहन छे हाँ तो आ बधी चर्चा गुरुदेव श्रीना व्याख्यान में प्रवचन में बहु अद्भुत रीते आवे छे अने आजे तो बोल्या छे खबर शुं बोल्या भाग्यवान ने तो काने पड़े तेवी छे बताओ शो क्या छे मारे ज केवू पड़े जे सांभळ्यो होय तो खबर पड़े 439 पानू काढो 439 वच्चे जो वच्चे बिल्कुल वच्चे आहा हा आ श्लोक ज बहु ऊंचो छे प्रज्ञा छीणी आहा हा भाग्यवान ने तो काने पड़े एवी वात छे बापू એવી ચીજ છે આ ત્રણ લોકના નાથ કુદરતી વિકાર અને આત્મ સ્વભાવ કેવો ભિન્ન છે બસ વાત એટલી સમજો જ્ઞાન ભિન્ન હે રાગ ભિન્ન હે એક સમય કી પર્યાય ભિન્ન હે સાચો હે આત્મ રામ પરમાત્મ બંજે બંને વચ્ચે સાંધ છે ત્યાં પ્રજ્ઞા છીનીને પટકો બંને છૂટા પડ્યા વિના નહીં રહે ઓમ છૂટા છે આમ છૂટા પાડવાનું છે છૂટા છે એ દ્રવ્યાન યોગ છૂટા પાડો એ ચરણાના પડશે એ કર્ણાના પડેલા જેને છે એ પ્રથમાના ઓમ નમઃ સદૈવ सदा देत हो ढोक सदा देत हो